અબડાસા તાલુકામાં ભારે વરસાદ અને જળબંબાકાર થયો હતો, જેને લઈને વિવિધ સમસ્યાઓ મોફાડીને ઊભી થઈ છે. ત્યારે ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે રામપરા ગામ. અબડાસા વિસ્તારમાં આવેલું મીઠી ડેમનું ઓવરફ્લો થવાના કારણે સુમરીદાદી રસ્તાઓ ભારે નુકસાન થયું છે અને નુકસાન થવાના કારણે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સુમરીદાદીની બાજુમાં આવેલી પાપડી બિલકુલ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે, જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. મીઠી ડેમના ઓવરફ્લો થવાના કારણે નદી બંને કાંઠે વહેવા લાગી હતી, જેથી કરીને ખેતીની જમીનમાં પણ ભારે નુકસાન થયું છે અને જમીન ધોવાણ પણ થઈ છે અને પાક પણ ધોવાઈ ગયો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જમીન પણ ધોવાઈ ગઈ છે, જેથી કરી સરકાર પાસેની માંગ કરવામાં આવી છે કે જે પ્રમાણે જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થયેલું છે તેનું વળતર આપવામાં આવે અને તેનો સર્વે કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ રામપરા ગોયલા રોડમાંથી અબડા દાદા અને સુમરી દાદી રોડ પર આવેલી છે. આ બંનેની હાલત ખૂબ જ ખરાબ છે. ઉબડખાબડ રોડ છે, જેને લઈને બાંધકામ ખાતાનું ધ્યાન દોરવામાં આવે અને માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક કામ ચાલુ કરાવે તેવી માંગ લોકો ઈચ્છી રહ્યા છે. દર્શનાર્થીઓ અબડા દાદા અને સુમરી દાદીને સ્થાનિક જઈ શકે તે માટે તેઓ આ રોડ ઝડપથી થાય તેવી માંગ કરી છે. નેશનલ હાઈવેથી સુમરી દાદી રોડ અને બ્રિજનું કામ પણ એજન્સીને અપાઈ ગયું છે, પરંતુ ચાલુ ક્યારે કરવામાં આવશે તેની લોકો રાહ જોઈને બેઠા છે. રામપરા ગોયલા રોડ પર જલ્દીથી કામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આમ અબડાસા તાલુકામાં વધુ વરસાદ પડવાને કારણે ગામડાઓના રોડ ખખડધજ થવા પામ્યા છે અને રોડનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે અને જે પાપડીઓ તૂટી ગઈ છે તેને ફરીથી રિપેરિંગ કરવામાં આવે, જેથી કરીને લોકો શહેર તરફ આવી શકે. હાલમાં તો વાહન ચાલકો દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને લોકોને પણ સ્થાનિક મુશ્કેલી પડી રહી છે, ત્યારે તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. મારું નામ સુમરા અલાના ભુંગર. રામપર અબડાવાલી સુમરી દાદી રોડ ઉપર અત્યારે ઊભા છીએ. અત્યારે અબડાસા તાલુકાની અંદર અતિ ભારે વરસાદના કારણે દરેક ગામોમાં ખેતીના પાકોને નુકસાન થયેલો છે અને વિવિધ સમસ્યાઓ ઊભી થઈ છે. પરંતુ હું વાત કરું રામપર અબડાની, તો રામપર અબડામાંથી બહુ મોટો મીઠી ડેમ આવેલો છે, જેનું મીઠી ડેમનો ઓવરફ્લો અતિ ભારેથી ભારે ચાલ્યો. ગઈ વખતે પણ એવો ચાલ્યો હતો, આ ફેરે પણ મીઠી ડેમનો ઓવરફ્લો બહુ ભારે આવતા સુમરી દાદી રોડનું નિખોદ કાઢી નાખ્યો છે અને જમીનોનો એકદમ પાક તો ધોવાઈ ગયો, જમીનો ધોવાઈ ગઈ છે. સુમરી દાદીની કોઝવે હતી, કોઝવે પર તૂટી ગઈ, બિલકુલ તૂટી ગઈ અને નદીના પ્રવાહમાં પાણીના પ્રવાહમાં ઢસડાઈ ગઈ છે. તો હું આપને મીડિયાના માધ્યમથી વહીવટતંત્રને કહેવા માગું છું કે આ સુમરી દાદી રોડનું તો ટેન્ડર બહાર પડી ગયો, એની એજન્સી નક્કી થઈ ગઈ, એ એજન્સી વહેલી તકે કામ શરૂ કરે એવી હું આશા રાખું છું. સાથે સાથે સુમરી દાદીને અબડા દાદા ઉપર જવા માટે રામપર ગોયલા રોડમાંથી સુમરી દાદી અબડા દાદા એપ્રોચ રોડ છે એમાં મરામત કરવાની બહુ જ જરૂર છે. તો બાંધકામ શાખાને વિનંતી કરું છું કે વહેલી તકે એનું કામ કરાવી અને એ પુણ્ય રસ્તો શરૂ થાય, જેનાથી અબડાસા તાલુકા અને કચ્છ જિલ્લામાંથી દર્શનાર્થીઓ અબડા અડબંગ અને સુમરી દાદી આવતા દર્શનાર્થીઓને કોઈ પ્રોબ્લેમ ન થાય રસ્તાનું, એટલો હું તમારે ટીવીના માધ્યમથી કહેવા માગું છું. વધુમાં તો મીઠી ડેમના ઓવરફ્લોના કારણે મીઠી ડેમ નદીના કાંઠે ખેતીની જે જમીનો આવેલી છે એમાં બહુ ભયંકર નુકસાન થયેલું છે. દર વર્ષે નુકસાન થાય છે, ગઈ વર્ષે નુકસાન થયો હતો, આ વર્ષે ખેડૂતોનો મા મૂલ્યો પાક, ખેડૂતોએ પોતાના વ્યાજથી પૈસા લઈ, ઉછીના પૈસા લઈ, લોનો લઈ અને જેમ તેમ વાવેતર કર્યો હતો એ બધો વાવેતરનો પાક નિષ્ફળ ગયો છે, પાક ધોવાઈ ગયો છે, જમીન ધોવાઈ ગઈ છે. એમાં પણ જેમ બને એમ સરકાર ઘટતું કરે અને ખેડૂતોને મદદ કરે એવી મારી લાગણી છે અને મારે આશા છે કે સરકાર જરૂર એ નદી કાંઠાના ખેડૂતોને જરૂર યોગ્ય ન્યાય આપશે.